नमस्कार दर्शक मित्रों, सुप्रभात, जय श्री कृष्ण। इंडिया न्यूज गुजराती अष्टगुरु संबुदस शास्त्री आपनु हार्दिक स्वागत करू छू। श्री आर्य विनायकाय नमः। आज नु पंचांग अने राशि फल 12 मई 2023 शुक्रवार, सूर्योदय 6:02, सूर्यास्त 19:08, विक्रम संवत 2080, वैशाख मास, कृष्ण पक्ष। मित्रों, आज तिथि छे सातम। सातम 9:06 सुधी नक्षत्र छे श्रवण। श्रवण नक्षत्र 13:03 सुधी। आज योग छे शुक्ल 12:18 सुधी। आज करण छे भव 9:06 सुधी। मित्रों, आजे जन्मेला नवजात बाळकोनुं नामकरण मकर राशिनी ऊपर 24:18 सुधी ख ने ज अक्षर पर नामकरण करवुं, त्यारबाद कुंभ राशि ऊपर ग स स स अक्षरे नामकरण करवुं शास्त्र सम्मत छे। दर्शक मित्रों, आजना वैदिक शुभ मुहूर्तो छे अभिजीत मुहूर्त 12:09 થી 13:01 સુધી, વિજય મુહૂર્ત 14:46 થી 15:38 સુધી, ગુલિક કાળ મુહૂર્ત 7:40 થી 9:19 સુધી અને ગૌધુલિક મુહૂર્ત 19:07 થી 19:29 સુધી। મિત્રો, આ શુભ સમયમાં કોઈ પણ સારું કાર્ય શુભ કાર્ય કરી શકો છો। આજના અશુભ મુહૂર્ત છે રાહુ કાળ। જી હા મિત્રો, 10:57 થી 12:35 સુધી યમ ઘંટ યોગ 15:52 થી 17:30 સુધી। મિત્રો, આ સમય દરમિયાન ભૂલે ચૂકે પણ શુભ કાર્ય કરવા નહીં। આજની મુસાફરીની દિશા છે પશ્ચિમ ને દક્ષિણ। દહીંની લસ્સી અને રાઈ સેવન કરીને યાત્રા કરવાથી લાભ થશે। મિત્રો, આજના દિવસનું મહત્વ છે કલાષ્ટમી। પંચક પ્રારંભ થાય છે 24:19 થી। જ્યાં મિત્રો, દેશ અને દુનિયાની આગાહી છે પ્રજાના માટે ભયજનક સમય પસાર થશે। તાંત્રિક, અગ્નિહોત્રી, કુંભાર, સોની, સાહિત્યકાર એના માટે કષ્ટદાયક સમય છે। વાવાઝોડું, વરસાદ, વીજળીના કડાકા ભડાકા થશે। આજના બજારની તેજી મંદીમાં મૃગશીર્ષમાં શુક્ર હોવાના કારણે ઘી, ઘઉં, ચણા વગેરે કઠોર અનાજમાં મંદી, ગોળ, ચાવલ, ખાંડ વગેરે પદાર્થમાં તેજીનો માહોલ રહેશે। દર્શક મિત્રો, હવે જોઈએ રાશિના રહસ્ય કાર્યક્રમમાં 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે। રાશિ આવે છે મેષ। મિત્રો, આજનો દિવસ તમારા માટે શેરભાર એટલે કે મિશ્રિત રહેશે। દિવસ આર્થિક રીતે લાભદાયી હોવા છતાં કેટલીક છુપી ચિંતાના કારણે તમારું મન પરેશાન રહી શકે છે। દિવસની શરૂઆતમાં તમને કોઈ વ્યક્તિ તરફથી સુખદ સમાચાર મળશે। આજે કાર્યક્ષેત્રમાં લાંબા ગાળાના ફાયદાકારક સોદા થઈ શકે છે। વેપારી વર્ગની માનસિકતા જોખમી કાર્યોથી ઝડપથી પૈસા કમાવાની રહેશે મિત્રો, અને એમાં તમે સફળ પણ થશો। ભાઈ બહેનોનો સહયોગ આજે પ્રમાણમાં તમને ઓછો મળશે। સંતાનોની પ્રગતિથી આજે તમારું મન પ્રસન્ન રહેશે। સરકારી કામોમાં આજે થોડાક દ્રવ્યનો ખર્ચ થઈ શકે છે, પણ
એના અનુસંધાનમાં તમને સારો લાભ પણ મળી શકે છે, પરંતુ અધિકારીઓ સાથે પૂર્વ તૈયારીથી ચર્ચા કરીને આગળ વધશો તો બાકી લાભ મળી શકે એમ નથી. મહિલાઓ સિવાય ઘરના અન્ય સભ્યો તમારી સાથે ઈર્ષા ભર્યું વર્તન કરશે. મિત્રો, આજે દોસ્તાર ભાઈબંધ મિત્રોની સાથે તમે પર્યટન પર જઈ શકો છો, જેમાં તમે એમને ખવડાવીને પ્રસન્ન થશો, ખર્ચ કરવામાં તમને આનંદ આવશે. રાત્રે કોઈકની સાથે વિવાદ થઈ શકે છે, સાવચેત રહેજો. વિદ્યાર્થી મિત્રોએ ભણવા સંબંધી ધ્યાન આપવાનું છે, પોતાના ભવિષ્યના કેરિયર માટે પૂર્વ તૈયારી કરવી પડશે. રાશિ આવે છે વૃષભ. મિત્રો, આજે દિવસના મધ્યાહ્ન સુધી તમે નકામા કાર્યોમાં તમારો સમય બગાડશો. જી હા, અને પછી ત્યારબાદનો સમય તમારી પાસે લાભ કરાવવા માટે, લાભ લેવા માટે વિશેષ રહેશે નહીં. સમયનું અનુસંધાન રાખો, સમયની કિંમત જાણો. સમય કોઈની રાહ જોતું નથી મિત્રો. યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી એનો લાભ લેવો એ સાચી સમજદારી છે. પૈસા મેળવવાની ઈચ્છા તમારા મનમાં રહેશે, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે આજે તમે મર્યાદિત સંસાધનોની સાથે તમે કાર્ય કરશો ને એમાં જ તમારે સંતુષ્ટ રહેવું પડશે. મિત્રો, દિવસનો પ્રારંભિક સમય કાલ્પનિક દુનિયામાં મગજની અંદર બધા મોટા મોટા વિચારો આવશે, બરોબર. વર્લ્ડ ટૂર મારવાનો બી વિચાર આવે. હા ભાઈ, વિચાર તો આવે જ ને, વિચાર કરવામાં શું વાંધો છે, બરોબર કે નહીં? પણ એના માટે મની બેંક તો જોઈએ ને ભાઈ. હે, તમે તમારા મનમાં, તમારા ખ્યાલોમાં મોટી મોટી યોજનાઓના ફૂલાઓ પકાવો, બનાવો, પરંતુ એને સાકાર કરવા માટે યોગ્ય લક્ષ્મીની જરૂર છે. તો એમાં પહેલા ધ્યાન આપો ને વ્યર્થ સમય બગાડશો નહીં. સ્ત્રીઓ પોતાના કરતાં વધુ બઢાઈ મારવા માટે રમૂજનું પાત્ર બની શકે છે, માટે ધ્યાન રાખવું. પરંતુ તેમ છતાં ઘરના માટે આજે મહિલા વર્ગ પુરુષ કરતાં વધારે ઉપયોગી નીવડશે. વ્યવસાયના સંબંધમાં અપેક્ષાઓ વધુ રહેશે. અચાનક નિર્ણય લેવા સમયે તમે મૂંઝવણમાં પડશો. જોડીની સમસ્યાથી પરેશાની થશે. આજે પરિવાર પ્રત્યે વધુ સંવેદનશીલ તમે રહેશો. કામકાજમાંથી સમય કાઢીને પરિવારના સભ્યોની સાથે તમે તમારો સમય વિતાવશો, જેને લઈને પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જન થશે. એકંદરે આજનો દિવસ આનંદિત પસાર થશે. દર્શક મિત્રો, રાશિ આવે છે મિથુન. જી હા મિત્રો, આજે તમારું ધ્યાન તમારા ધ્યેયથી હટશે અને એના કારણે તમે મહત્વપૂર્ણ કામ અન્ય લોકોના હાથમાં છોડી દેશો, જેના કારણે એ કામ વધુ લટકવાની શક્યતાઓ છે, નુકસાન થઈ શકે છે. મિત્રો, તમે માનસિક રીતે અસ્થિર રહેશો. કેમ? તમારા મન મુજબ તમારું કાર્ય થશે નહીં, દિમાગ હટશે, અસ્થિરતા આવશે, વાદ વિવાદ થશે, વધુ મગજ ખરાબ થશે. મિત્રો,
કાર્યક્ષેત્રમાં આજે અતિશય ગડબડી થઈ શકે છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે, માટે ધ્યાન આપજો. તમારું ધ્યાન કામ ઉપર ઓછું અને આનંદમાં વધારે રહે છે. અરે કામ સારું ચાલશે, લક્ષ્મી સારી આવશે તો આનંદ ઓટોમેટિક મળશે. પરંતુ દિવસના મધ્યાહન પછી કાર્યક્ષેત્રમાં અનુકૂળ પરિસ્થિતિઓના કારણે પૈસા સંબંધિત કોઈક સમસ્યા આવશે નહીં અને તમને લાભ પણ થશે. નોકરીવાળા લોકો અન્ય કરતાં વધુ હળવાશ અનુભવશે. મિત્રો, નજીકની વ્યક્તિની સુરક્ષા કે સમાધાનમાં પણ તમારે મધ્યસ્થી બનવું પડશે, જેને ઈચ્છવા છતાં સમય અને નાણાંનો વ્યય કરાવશે. મહિલાઓ અંગત કામની સાથે સાથે ઘરની વસ્તુઓની ખરીદીમાં વધારે ખર્ચ કરશે. પરિવારના કોઈક સભ્યના ઉગ્ર વર્તનથી તમે પરેશાન રહેશો. આજે કોઈક માંગલિક કાર્યક્રમનું તમે પ્લાનિંગ બનાવશો અને એમાં ખુશીનો પ્રસંગ રહેશે. મિત્રો, રાશિ આવે છે કર્ક. આજે પણ સંજોગો પ્રતિકૂળ રહેવાના યોગ છે. આર્થિક અસમાનતાનો તમારે સામનો કરવો પડશે. આજે કોઈકના સંયોગથી ઈચ્છા રાખશો નહીં. સ્વબળે, આત્મબળે, પોતાના બળ ઉપર આજે તમારે નફો કરવો પડશે, ધંધો કરવો પડશે. કાર્યક્ષેત્ર અથવા ઘરમાં નુકસાન થવાની પણ સંભાવના છે. સાવચેતી રાખજો. દરેક કામ સંભાળીને કરવાનું છે ટૂંકમાં આજે. જી હા મિત્રો, આજે ધંધામાં રોકાણ કે વસ્તુઓ પર ખર્ચ કરશો નહીં. જે છે તેના દ્વારા જ શાંતિથી આગળ વધજો. વેપારી વર્ગ સંતોષી વલણ અપનાવીને જ આજે માનસિક રીતે શાંતિથી રહી શકે છે. ધંધાકીય ગતિ ક્ષણે ક્ષણે, જી હા મિત્રો, બદલાતી રહેશે અને જેના કારણે આરામથી બેસવાનો સમય પણ મળશે નહીં. કોઈક જૂની ઘટના તમને યાદ કરીને તમે અંદરથી દુઃખી થશો. સ્ત્રીઓ ઓછા માધ્યમથી કામ કરવા માટે ભાગ્યને દોષ આપશે. કારણ કે આજે મનમાં વધુ ઉથલપાથલ રહેવાની છે. આ કરું, તે કરું, કરું નહીં કરું, શું કરું, શું નહીં કરું, બરાબર. અને હું તો ભાઈઓને એમ કહું છું કે આજે બને ત્યાં સુધી સ્ત્રીઓને કોઈ પણ જવાબદારી સોંપો નહીં, તો એ તમારા લાભમાં રહેશે. એ બિચારી ના તો પાડશે જ નહીં, તમે કહેશો તો એ સ્વીકારી પણ લેશે, પણ એમાં થોડી ગડબડ થઈ શકે છે ને, જેના કારણે વાદ વિવાદ નહીં થવાનો છે તો પણ થશે ને, ઘરનું વાતાવરણ બગડશે, બરાબર છે. એટલે જવાબદારનું કાર્ય બને ત્યાં સુધી સોંપવાનું નહીં. રાશિ આવે છે સિંહ. મિત્રો, આજે તમારા સ્વભાવમાં વધુ ઉમંગ રહેશે. જાહેર ક્ષેત્રે અને ધાર્મિક કાર્ય પણ પ્રદર્શન માટે કરવામાં આવશે. આધ્યાત્મિકતામાં રસ રહેશે, પરંતુ સ્વાર્થ હશે ત્યાં સુધી પૂજા પાઠ કરશો, જેનાથી કોઈ લાભ થશે નહીં. જેને લઈ કામ ન થાય તો માનસિક તણાવ અનુભવશો. ઘરમાં કોઈના ખોટા આચરણને કારણે ઘરની શાંતિ પણ બગડશે. તમારે કામકાજના વ્યવસાયમાં અન્ય લોકો પર વધુ નિર્ભર રહેવું પડશે, જેના પરિણામે તમે અપેક્ષિત લાભથી વંચિત રહેશો. તેમ છતાં તમને ખર્ચ ચલાવવા માટે પૈસા મળશે. મહિલાઓ ઘરના કામકાજમાં ઓછું ધ્યાન આપશે. મધ્યાહન બાદ તમારું ધ્યાન પરિવારમાં સુખ શાંતિ જાળવવા પર રહેશે. ઘરમાં સુખ શાંતિના સાધનો પર ખર્ચ થશે. ફરવા જવાની તકો પણ મળશે. પરિવાર સાથે ભવિષ્યનો વિચાર થશે. સ્વાસ્થ્યમાં
ઉતાર ચઢાવ રહેશે. મિત્રો, હવે રાશિ આવે છે કન્યા. જી હા, આજનો દિવસ પાછલા દિવસ કરતા સારો રહેશે. આજે મહેનત પણ વધુ રહેશે, પરંતુ જો તમને તેનું પરિણામ સુંદર મળશે, પરંતુ તમે ધીરજ રાખશો તો ફાયદામાં રહેશો. ઉતાવળે કંઈ ગડબડી કરવા ગયા તો સમજી લો એમાં ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. જી હા મિત્રો, આજે કેટલાક કામ તમે જાતે જ બેદરકારીથી કરશો, પરંતુ એનું પરિણામ નજીકના ભવિષ્યમાં તમને થોડું સન્માન અપાવશે. કામકાજ ક્ષેત્રે, વ્યવસાયમાં અન્ય લોકોની સરખામણીએ તમે ઓછા મહેનતે નફો મેળવશો. મહિલા મિત્રો નવી માંગણીઓ કરીને ઘરનું બજેટ બગાડશે. આજે પારિવારિક સંબંધોને જોડાયેલા રાખવાનો પ્રયાસ કરો. આજે તમારી વિવેકપૂર્ણ કાર્યશૈલીના કારણે પરસ્પર વિવાદ વધશે નહીં. પૈતૃક સંપત્તિ સંબંધિત મામલાઓમાં ઉતાવળ કરતા પહેલા ધ્યાનમાં રાખજો કે તેના પરિણામો ગંભીર આવી શકે છે. સરકારી કામ કરવાથી બચીને રહેજો. નાની નાની સમસ્યાઓ સિવાય સ્વાસ્થ્ય તમારું સારું રહેશે. દર્શક મિત્રો, રાશિ આવે છે તુલા. આજે તમારી જરૂરિયાતો વધુ હશે, પરંતુ ભાગ્ય એના કરતાં તમને થોડો ઓછો સાથ આપશે. પરંતુ દિવસના મધ્યાહ્ન સુધી તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે નહીં તો તમને પણ નિરાશા થશે. પરંતુ ધૈર્યતા રાખજો, આજની મહેનત આવતીકાલે ચોક્કસપણે તમને ફળદાયી રહેશે. મહેનત કરેલી કશે જતી નથી મિત્રો, કરેલા કર્મનું ફળ મળે મળે ને મળે. પછી એ સારું કર્મ હોય, ખરાબ કર્મ હોય કે કોઈ પણ હોય, એ ફળ ભોગવીએ છૂટકો છે ને એનું ફળ મળીએ જ છૂટકો છે. મિત્રો, ઓછા સમયમાં વધુ નફો કમાવાના પ્રયાસમાં આવી લાલચને ટાળીને નફો પણ બહાર આવી શકે છે. મહિલાઓ આજે કોઈ ઉત્તમ કામ કરવા બદલ પ્રશંસાને પાત્ર બનશે. આર્થિક કારણોસર સગા સંબંધી ઇષ્ટ મિત્રની સાથે આજે કદાચ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. જી હા મિત્રો, થોડી બાંધછોડ કરજો, લેટ ગો કરવાની ભાવના રાખજો, સારું રહેશે, સંબંધો સચવાશે. મધ્યાહ્ન બાદ શારીરિક નબળાઈનો અનુભવ થશે, થોડો આરામ કરજો. સામાજિક પ્રસંગોમાં ભાગ લેવાથી ઘરેલુ કામમાં પરેશાની આવશે. વૃદ્ધ લોકો શારીરિક સમસ્યાઓથી પરેશાન થશે, તેમ છતાં એ વડીલો હિંમત હારશે નહીં. વિદ્યાર્થી મિત્રોએ આજે અભ્યાસ સંબંધી ધ્યાન આપવાનું છે. જેટલી તૈયારી કરશો એટલો વધુ લાભ થશે. આજે કોઈક જગ્યાએ ઇન્ટરવ્યુનો પણ આવી શકે છે અને એમાં તમને અચાનક લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, રાશિ આવે છે વૃશ્ચિક. મિત્રો, આજે પણ તમે તમારા અથવા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો, જેના કારણે તમારે વધારાના ખર્ચાઓથી ભાગવું પડશે. માનસિક બેચેની આજે પણ રહેશે. નોકરિયાત લોકો માટે દિનચર્યા આજે વિશેષ
संघर्ष पूर्ण रहेशे। व्यापारी वर्ग हेराफेरी करीने थोड़ो लाभ मेळवी शकशे, नाणानो प्रवाह ओछो थशे, परंतु जो जरूरियात करता वधु खर्च थशे तो नाणाकीय परिस्थितिमां परेशानी थई शके छे। महिलाओं ने स्वास्थ्य प्रत्ये बेदरकारीना कारणे रोग वधशे, प्रॉपर्टी विवाद वधवाना कारणे परिवारमां तनाव वधी शके छे, कार्यक्षेत्रमां उदासीनता पण रहेशे। मित्रों लाभनी तको मळवा छता हाथमांथी निकली जशे, सरकी जशे। आजे दरेक क्षेत्रमां समझदारी अने संयमथी काम लेजो तो लाभ मारे छो। एकंदरे आजनो दिवस तमारा माटे सारो रहेशे। मित्रों राशि आवे छे धनु। आजनो मध्यान समय तमारे कोई पण कार्य माटे वधु मेहनत करवी पड़शे नहीं। मित्रों जे तमे कार्य करवानो तमारू मन बनावी लीधु छे या बनावी लेशो ए संबंधित तमने योग्य रीते सारो सहयोग पण मळवा लागशे। जी हाँ मित्रों आजे जे पण तमारा संपर्क में आवशे એ કોઈને કોઈ ખુશીના સમાચાર તમને આપીને જશે। જી હા મિત્રો તમે તમારા કામને બુદ્ધિપૂર્વક, આપણે કહીએ ને બુદ્ધિ કુનેહ, એનાથી પૂરા કરશો। નાણાકીય રીતે દિવસના મધ્યાહન સુધી મૂંઝવણમાં તમારો વધારો થશે, ત્યારબાદ નાણાંની આવકના કારણે પરિસ્થિતિમાં સુધારો આવશે, વેપારી વર્ગને કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખર્ચ કરવો પડશે। બપોર પછી પૈસા સંબંધી સમસ્યાઓ કેટલાક અંશે શાંત થશે। ઘરના વડીલો અથવા મહિલાઓ આજે કોઈ કારણ વગર ગુસ્સે થઈ શકે છે, જેના કારણે થોડાક સમય માટે વાતાવરણ ઉગ્ર બનશે, પરંતુ ધીરજપૂર્વક શાંતિથી પતાવટ કરજો। આજે રાત્રે સ્વાસ્થ્ય અચાનક, જી હા મિત્રો, બગડી શકે છે, નરમ ગરમ રહી શકે છે, સાવચેત રહેજો। રાશિ આવે છે મકર। મિત્રો આજનો દિવસ તમારી અપેક્ષાઓ વિરુદ્ધ, જી હા, બહુ ગડબડી વાળો રહી શકે છે। તમે વિચારશો કહીને થશે કે આજે તમે સખત મહેનત કરવાના પક્ષમાં રહેશો જ નહીં, પરંતુ કેટલાક કામકાજના કારણે તમારે સખત મહેનત કરવી પણ પડશે। આજે તમારામાં બેદરકારી થોડીક વધારે રહેશે। મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબનું પરિણામ તમારા માટે નુકસાનકારક બની શકે છે। આર્થિક કાર્યમાં ચોક્કસ અવરોધ આવશે, પરંતુ ધીરજ છોડશો નહીં, કામ કરતા રહેજો, કરતા રહેજો, કરતા રહેજો। સાંજ પછી પરિણામ તમે ધાર્યું પણ ન હોય એવું અનુકૂળ આવી શકે છે। મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ નાના રોકાણથી મોટો નફો મેળવી શકશે, પરંતુ વિલંબથી ડરશો નહીં, ફળ થોડું મોડું મળે પણ સારું મળશે, તમને દુઃખ નહીં થાય, એનાથી લાભ થશે। ઘરેલું ખર્ચ પણ આજે વધશે, છતાં એ ખર્ચના કારણે ઘરમાં ખોટો ખોટો સંવાદ થઈ શકે છે, વાદ વિવાદ થઈ શકે છે, શાંતિથી બેસીને એનું નિરાકરણ લાભ થશે। કેટલીક અનૈતિક માંગણીઓ આજે પૂરી કરવા પર મહિલાઓ થોડાક સમય માટે ઘરનું વાતાવરણ જાતે જ બગાડશે, પરંતુ પતિદેવની પરિસ્થિતિ સમજી વિચારીને તમારી માંગણી મૂકજો। સમય ખરાબ છે, મોંઘવાળી ઘણી છે, ઘણી બધી જવાબદારીઓ પતિદેવને પૂરી કરવાની હોય છે બાપ, હે, બહુ વિચારીને પોતાની માંગણીઓ મૂકજો અને ઘરનું વાતાવરણ
જે અશાંત બની રહ્યું છે એને શાંત કરવાનો પ્રયાસ કરજો. રાશિ આવે છે કુંભ. જીયા મિત્રો, આજે પણ દિવસભર સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે. આજે કેટલાક ભ્રામક સમાચાર જ્યાં તમને સાંભળવા મળશે ને એના પર બહુ ધ્યાન આપતા નહીં. હમ, આ બધી ઉડાવું વાતો હોય જે આપણું વાતાવરણ ને આપણો સમય ને આપણું મગજ એ ત્રણેયને બગાડે. અને એ ત્રણેયને બગાડે તો શું થાય? સમયનો વ્યય થાય. સમયનો વ્યય થાય એટલે ધંધાકીય રીતે નુકસાન થાય, બરોબર. પૈસાનો પણ વ્યય કરાવે. દિવસનો પ્રારંભિક સમય વિલંબના કારણે ખરાબ રહેશે, પરંતુ મધ્યાહ્નથી સાંજ સુધી તમામ કામ સરળતાથી ચાલશે. ઘરમાં ને બહાર દરેક જગ્યાએ તમારા કામની પ્રશંસા થશે, લોકો તમારા વખાણ કરશે. તમે કામ સારું કરો તો પ્રશંસા તો થવાની જ છે. મિત્રો, વેપારી વર્ગ આજે ઈચ્છિત લાભ મેળવવા માટે ઉત્સાહિત રહેશે, પરંતુ નોકરીવાળા લોકો ઉતાવળમાં કંઈ ને કંઈ ભૂલો કરી શકે છે, ને જેને લઈને તમારા ઉપરી અધિકારી તમારા ઉપર ગુસ્સે પણ થઈ શકે છે. મિત્રો, તમારું મૈત્રીપૂર્ણ વર્તન બીજાના સાથે તમારી નિકટતા વધારશે, સંબંધોમાં મજબૂતાઈ આવશે, લોકો કોઈ પણ સંકોચ વિના તમને એમના મનની વાત કરશે. આર્થિક લાભ પૂર્વ આયોજિત તેમજ અચાનક થઈ શકે છે. આજે મહિલાઓની લાગણીઓ ક્ષણે ક્ષણે બદલાશે, જેના કારણે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે. તમે કોઈ મોટા લોકો પાસેથી તમારો સ્વાર્થ પૂરો કરશો. અને મિત્રો, આજકાલ ખબર છે મોસમ કેવું છે? ફૂલ ઉનાળાનો સમય છે, ગમે ત્યારે વરસાદ પડી જાય, ગમે ત્યારે ઠંડી પડે, ગમે ત્યારે. હે, આ મોસમી રોગ અચાનક ત્રાટકશે, જે સ્વાસ્થ્ય સંબંધિત તમને તકલીફો લાવી શકે છે, માટે સાવચેત રહેજો. રાશિ આવે છે મીન. મિત્રો, આજનો દિવસ પણ અસંગત રહેશે. પરિવાર કે કોઈ પ્રિય વ્યક્તિ માટે મનમાં ઈર્ષાની ભાવનાઓ ઉત્પન્ન થશે. તમારો ગરમ સ્વભાવ આગમાં બળતણનું કામ કરશે. જ્યાં ઘી ઓમવાનો, ઓમ સ્વાહા. હા, જો કોઈ રમૂજી વાતોને ગંભીરતાથી લેશો તો એમાં પણ વિવાદ થઈ શકે છે, હસવામાં ખસવું થઈ શકે. માટે આજે મારી તમને અંગત સલાહ છે કે ધૈર્યવાન બની ધીરજનો પરિચય આપજો. તમારી નાની ભૂલથી પરિવારની પ્રતિષ્ઠા પર ખરાબ અસર પડી શકે છે. મિત્રો, પરિવારના અસંતુષ્ટ સ્વભાવના કારણે આજે ઘરેલું વાતાવરણ લગભગ અશાંત રહેશે. મિત્રો, તમે સીધું કહેવા જશો ને તો પણ ઊંધું પડશે. આપણી ભાવના સારી હોય પણ લોકોના મગજમાં ઘૂસે ઊંધું, કારણ કે ઊંધા વિચાર ચાલતા હોય તો ઊંધું ઘૂસે. પોઝિટિવ વ્યૂ હોય તો પોઝિટિવ સમજે, નેગેટિવ વ્યૂ હોય તો નેગેટિવ વિચારે. કાર્યક્ષેત્રમાં આજે મંદી પછી પણ જરૂર તમે નફો મેળવી શકશો. કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા મિત્રો, તમારે એકવાર નફા નુકસાનની સમીક્ષા અવશ્ય કરી લેવી જોઈએ. સ્ત્રીઓએ પોતાના વર્તન ઉપર સંયમ રાખવો જોઈએ, નહીતર શું થાય? આર્થિક નુકસાન થવાની સંભાવના છે. અને મારી એક વાત ખાસ યાદ રાખજો, આપણી પાસે ભલે બહુ બધું છે પણ એનો ખોટો દેખાડો કરવાનો નહીં.
અને ખોટો દેખાડો કરવા પાછળ ખર્ચ કરવાનો નહીં. ને એવું કરશો તો પણ તમે નુકસાનને પાત્ર થઈ શકો છો. દર્શક મિત્રો, હવે જાણી લઈએ ટિપ્સ ઓફ ધ ડે. મિત્રો, ઘણા લોકોની આદત હોય છે કે રાત્રે સૂતી વખતે પૈસાનું પાકીટ તકિયાની નીચે રાખીને સૂઈ જાય. પરંતુ તમને ખબર નહીં હોય એમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. બરોબર? શું કારણ? કે જેના કારણે પૈસાની તંગી સર્જાય, લક્ષ્મી આવે છે પણ ટકતી નથી. ખોટા ખર્ચાઓને આમંત્રિત કરો છો. એની સાથે સાથે મેરેજ લાઈફ, લવ લાઈફમાં ઘર્ષણની સાથે સાથે અણબનાવ રહે છે. માટે કોઈ પણ દિવસ માથા નીચે પૈસાનું પાકીટ રાખીને સૂવું નહીં, કારણ કે એમાં લક્ષ્મીનું સ્વરૂપ રહેલું છે અને આપણે લક્ષ્મીને સાથે લઈને સૂઈ જઈએ અને એના અનેક દોષ આપણે પલંગની ઉપર લાગુ પડે છે. જેથી આવું કરવું નહીં. દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્ત.